In last lecture, we discussed that treaty is the agreement between the contracting parties. બે જે parties છે, જે રાજ્યો છે, જે દેશ છે, એ બે દેશ દ્વારા કોઈ એક વિષય ઉપર, કોઈ એક પ્રસંગ માટે જે સમજૂતી કરવામાં આવે છે, એ લેખિત સમજૂતીને સંધિ કહેવામાં આવે છે. તો રિટન એગ્રીમેન્ટ બિટવીન ધી ફ્યુચર કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ ઇઝ કોલ્ડ ધી ટ્રીટી. ધીસ ટ્રીટી ઇઝ બાઇન્ડિંગ ટુ ઈચ એન્ડ એવરી સ્ટેટ. જે પણ રાજ્યો છે એ રાજ્યોને આ ટ્રીટી એ બંધનકર્તા બને છે. નોર્મલ મિનિંગ, ધ મિનિંગ વિચ ઇઝ એક્સેપ્ટેડ બાય ધી ઇન્ટરનેશનલ લો ઇઝ અ રિટન એગ્રીમેન્ટ બાય વિચ two or more states or international organizations create or intend to create a relation between themselves operating with sphere of international law. Sandhi e samanya arth pramane antarrashtriya kaidane je pan babato ne sankali le chhe e babato e vishay na sandarbhma જ્યારે રાજ્ય એકબીજા સાથે અથવા તો આંતરરાષ્ટ્રીય સંગઠનો અંદર અંદર અથવા તો રાજ્ય સાથે ઇન્ટરસે પરસ્પર કોઈ પણ લેખિત સમજૂતી કરે જેનો ઉદ્દેશ એ સમજૂતીને બંધનકારક રહેવાનો હોય તો એને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સંધિ કહેવામાં આવે છે. ધેન વી ઓલ્સો ડિસ્કસ ધી મિનિંગ of treaty under the Vienna Convention of 1969. Under its Article 2, Subsection 1, Clause A. According to the provision, treaty is a written agreement but to which the two or more states are entering into that agreement. So, according to Vienna Convention, who can enters into the treaty, who can create treaty? Only the states. Vienna Convention 1969 ના provision પ્રમાણે Article 2, Subsection 1 અને Subclause A, small a, પ્રમાણે સંધિ કોણ કરી શકે છે? તો માત્ર અને માત્ર રાજ્ય, દેશ જ સંધિ કરી શકે છે. This is what the provision of Vienna Convention. આ સિવાય ટ્રીટીઝ એ જુદા જુદા નામે પણ ઓળખાતી હોય છે. આ જુદા જુદા નામો વિશે આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરેલું છે. Then these treaties are also by its number of parties or contracting parties acquire some special names. આવા જે નામ છે એવા નામમાં આ ત્રણ પ્રકારના નામથી એના સભ્યોની સંખ્યાના આધારે આ સંધિઓ ઓળખાતી હોય છે. બાયલેટરલ ટ્રીટીઝ, બે પક્ષીય સંધિઓ. પ્લુરિલેટરલ ટ્રીટીઝ એટલે કે બહુપક્ષીય સંધિઓ. અને મલ્ટીલેટરલ ટ્રીટીઝ એટલે કે જેમાં કોઈ પણ દેશ, એમાં કોઈ જ સભ્ય સંખ્યા નિશ્ચિત હોતી નથી. બાયલેટરલ ટ્રીટીઝ મોટા ભાગે એનો અર્થ એમ થાય છે કે એવી સંધિઓમાં માત્ર ને માત્ર બે જ રાજ્યો વચ્ચે થતી ટ્રીટી છે, રાઈટ? સો ધ ટ્રીટીઝ વિચ આર એન્ટર્ડ ઇન ટુ બાય ટુ સ્ટેટ્સ ઓનલી, દેટ ઇઝ નોન એઝ બાયલેટરલ ટ્રીટીઝ. Second kind is plurilateral treaties, when treaties are open for a particular state only, right? If a treaty is open for a particular concerned subject only, if the treaty is open for a specific regions only, જ્યારે કોઈ પણ સંધિ અમુક સભ્ય સંખ્યા માટે જ ઓફર કરવામાં આવતી હોય, અમુક સંધિ કોઈક વિષય માટે જ
ઉભી કરવામાં આવતી હોય કે અમુક સંધિ અમુક વિસ્તારને લઈને જ કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સભ્યોની સંખ્યા મર્યાદિત થઈ જાય છે. Then it limits the membership of the state into the treaty. So these treaties are known as plurilateral treaties, બહુપક્ષીય સંધિઓ. અને મલ્ટીલેટરલ ટ્રીટીઝ નો અર્થ એમ થાય છે કે ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. આ એવી સંધિ છે કે જે વિશ્વના તમામ દેશો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જે પણ દેશ આ બાબતને સ્વીકારે, એગ્રી થતો હોય, એ દેશ આ સંધિમાં પાર્ટી બનશે, પક્ષકાર બનશે અને એ ટ્રીટીની જે પણ બાબતો છે એ બાબતો એને બંધનકારક રહે છે. એમ આઈ ક્લિયર? એન્ડ આઈ હોપ આઈ એમ ઓડિબલ એન્ડ વિઝિબલ બોથ. એની ઓફ યુ કેન પ્લીઝ કન્ફર્મ, બીકોઝ આઈ એમ શેરિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધી પીપીટીઝ વિથ યુ. એટલે જો વચ્ચે કાંઈ એવું થાય તો તમે મને કહેજો. ઓકે, સો ધીઝ આર ધી નોર્મલ થ્રી કાઇન્ડ ઓફ ટ્રીટીઝ. આ સિવાય પણ છે જનરલ ટ્રીટીઝ, સ્પેસિફિક ટ્રીટીઝ, લો બાઇન્ડિંગ ટ્રીટીઝ. આવા જુદા જુદા નામથી પણ ટ્રીટીઝ ઓળખાતી હોય છે. પરંતુ એવું આંતરરાષ્ટ્રીય કાયદો માને છે ઓર અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ વિયેના કન્વેન્શન ઓન ટ્રીટીઝ 1969 ધેટ ઓલ ટ્રીટીઝ create international obligations. શું કહે છે વિયેના કન્વેન્શન? કે જેટલી પણ સંધિઓ થાય છે એ સંધિઓ હંમેશા કોઈક ને કોઈક આંતરરાષ્ટ્રીય જવાબદારી ઊભી કરે છે. સો ધ બેઝિક ડિફરન્સ ધેટ ધીઝ આર ધી જનરલ ટ્રીટીઝ, ધીઝ આર ધી લો બાઇન્ડિંગ ટ્રીટીઝ, ધીસ ડિફરન્સ ડઝ નોટ એક્ઝિસ્ટ after the commencement of the Vienna Convention, because the treaties are entered into by the states on one principle, pacta sunt servanda. એટલે કે જે કોઈ પણ રાજ્ય સંધિ કરે છે તેને બંધનકારક રહેશે. The parties to the treaties are bound by the agreement. આ પ્રિન્સિપલ ના આપણે પછી સમજીશું. સો આ સિદ્ધાંત ઉપર બધી જ ટ્રીટીઓ અસ્તિત્વમાં આવે છે. આથી બધી જ ટ્રીટી બંધનકારક જ રહેવાની છે. એટલે પેલો જે ડિફરન્સ છે કે સામાન્ય સંધિઓ કાયદાની જેમ બંધનકારક રહેતી સંધિઓ, માત્ર જાહેરાત કરતી સંધિઓ, એવું હવે આફ્ટર ધી કમન્સમેન્ટ ઓફ વિયેના કન્વેન્શન રહેતું નથી. આપણે ટ્રીટી સમજતા હોઈએ અને વિયેના કન્વેન્શનની વાત ના કરીએ તો પછી એ ટ્રીટીનું ડિસ્કશન કેવું કહેવાશે? બેઝ વગરનું કહેવાશે, બેઝલેસ કહેવાશે, પાયા વગરનું કહેવાશે, રાઈટ? ટુ મેક ધીસ ટોપિક ઇન્ટરેસ્ટિંગ આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ સમ ગ્લિમ્પસીસ ઓફ વિયેના. રાઈટ, વિયેના એ ઓસ્ટ્રિયા નામ કન્ટ્રીમાં આવેલું છે. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ કન્ટ્રી. આ તમારી સાથે હું થોડાક પિક્ચર શેર કરું છું, જસ્ટ એક કે બે. એન્ડ આઈ હેવ ઓલ્સો ટ્રાઈડ, કેટલું સરસ લાગે છે જુઓ. કલરફુલ સિટી છે, આ એરિયલ વ્યૂ છે વિયેનાનો, રાઈટ? હાઉ બ્યુટિફુલ ઇટ ઇઝ, રાઈટ? આવી જગ્યાએ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ થતા હોય તો એ કન્વેન્શન્સમાં જે પણ રિપ્રેઝેન્ટેટિવ જાય એને કેટલી સરસ આનંદ આવે, આવું સરસ વાતાવરણ જોવાનો, પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ જોવાનો, રાઈટ? વિયેના આ બધા જે જુદા જુદા ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ થાય છે એ મોટા ભાગે યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર્સમાં થતા હોય છે, રાઈટ? તો હેડક્વાર્ટર આ જે કોઈને પણ એની ઓફ યુ ઇફ ઇઝ ઇન્ટરેસ્ટેડ or any of you is finding more interest and has something in back of your mind ke salu mare pan avi a madam vaat kare che to international law ma practice karvani hoy to ki kaam karvanu male to ena mate friends united nations na je headquarters se geneva ma che new york ma che pachi vienna ma che
આ બધી જગ્યાની તમે વેબસાઇટ ઓપન કરો અને એના હેડક્વાર્ટર્સની વેબસાઇટ ઉપર એમની ઘણી વખત ઓફિશિયલ રિક્વાયરમેન્ટ્સ પણ આવતી હોય છે. તો એ રિક્વાયરમેન્ટમાં જો તમે એપ્લાય કરો અને જો તમે એ લોકોના નોર્મ્સને ફૂલફિલ કરતા હો, then they will call you and you can work at the international agency united nations સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ તમે કામ કરી શકો છો જો તમે ત્યાં એપ્લાય કરો અને એના નોર્મ્સ ને ક્વોલિફિકેશન્સ ને જે પણ રિક્વાયરમેન્ટ હોય તમે પૂરી કરી શકો તો. તો એ તમને ઇન્સ્પાયર કરવા માટે જ હું આ બ્યુટિફુલ સિટીઝની થોડી ગ્લિમ્સીસ તમને બતાવું છું. એઝ વી આર meeting online, these facilities can be available. Tyarbaad, here I have shared one video. Ema kadaj volume na aave to vandho nathi, karan ki this video is nothing but the interior tour of this Vienna International કોન્ક્લેવ અથવા તો જે સેન્ટર છે એ જે જગ્યાએ આ વિયેના કન્વેન્શન જે આપણે ભણી રહ્યા છીએ, વિયેના કન્વેન્શન ઓન ટ્રીટીઝ 1969 વોઝ એન્ટર્ડ ઇનટુ બાય ધી કોન્ટ્રાક્ટિંગ પાર્ટી. આથી હું તમારી સાથે આ વિડીયો શેર કરું છું કે આ જગ્યાએ આ કન્વેન્શન જે છે તે બનેલું હતું. I hope the video runs high properly. Yes. You may not get the volume because I have muted the volume when it was entered. આ વિયેના કન્વેન્શન જે જગ્યાએ થયું તે હેડક્વાર્ટર છે, યુએન હેડક્વાર્ટર એટ વિયેના. એની ગાઈડિંગ ટૂર છે, શી ઇઝ ધી ટૂર ગાઈડ. અને આ જેટલા પણ રાષ્ટ્રધ્વજ, આ ધીસ ઇઝ ધી એસેમ્બલી, જનરલ એસેમ્બલી, જે આપણે વાત કરીએ છીએ ને, આ યુએન નો ફ્લેગ. આ જનરલ એસેમ્બલીમાં બધા મેમ્બર સ્ટેટ્સ બેસે એન્ડ ધેર ધે વર્ક. આ જે જગ્યાએ ઊભા છે ત્યાં ટ્રાન્સલેશન થતું હોય છે. ઇટ ઇઝ કોલ્ડ ધી ટ્રાન્સલેશન પેનલ, કારણ કે જુદા જુદા દેશોના લોકો એમાં સભ્ય હોય છે એટલે એ લોકોને સમજ પડે એવી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરી અને હેડફોન્સ દ્વારા એ લોકો સાંભળતા હોય છે. દરેક યુનાઇટેડ નેશન્સની ઓફિસની અંદર આવી એક ગેલેરી હોય છે, એક્ઝિબિશન ગેલેરી. એની અંદર જુદી જુદી દેશો દ્વારા જે ગિફ્ટ આર્ટિકલ્સ હોય એ આપવામાં આવેલા હોય છે. This is the entrance. Our United Nations function correct. See, this is the translating window. It looks sculptures say Jay. વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ હોય એ બધા પોતે ત્યાં આગળ આપતા હોય છે. ધીસ ઇઝ હાઉ કેટલીક વખત સ્ટુડન્ટ ઇન્ટરેક્શન બી થતું હોય છે, કોન્ફરન્સીસ અને ટ્રેનિંગ થતી હોય છે. એની થોડું ગ્લિમ્પસીસ છે. આ બધી એ જ કોન્ફરન્સ પ્લેસીસ છે જ્યાં જ્યારે કોઈ કોન્ફરન્સ થાય છે, કોઈ મીટિંગ થાય છે ત્યારે આ સ્ટુડન્ટ્સ છે, વિઝિટર્સ છે, એની જગ્યાએ સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ્સ બેઠા હોય છે. ધીસ ઇઝ ધી એરિયલ વ્યૂ ઓફ યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઇન વિયેના, રાઈટ? તો વિયેના, ધીસ ઇઝ વિયેના, ધીસ ઇઝ ધી વિયેના યુએન હેડક્વાર્ટર. આવું વિઝ્યુઅલ જો આપણે મળેલું હોય તો આપણને થોડીક એની મગજ ઉપર એની વધારે અસર થાય છે અને ટોપિક સમજવામાં સરળતા રહે છે, રાઈટ? પેલું સ્ટીરિયોટાઈપ પીપીટી તમારી સાથે શેર નથી કરતી, જસ્ટ ટુ મેક ઇટ મોર ઇન્ટરેસ્ટિંગ આઈ હેવ એડેડ સમ ફોટોઝ એન્ડ સમ વિડીયોઝ. નાઉ ધીસ
is, which you can see on your screen, is the definition of treaty as explained under section 2, subsection 1, small a. This we already have discussed, so I am not going to into it, but just to read it before you. Treaty means it is an international agreement which is entered into by the states, and this written agreement is governed by the international law. This treaty may be concluded with single document or in more than one document also. Ek treaty tha hai. Itle jaruri nahi ki ek treaty ye desho vachche ni final treaty hoy. Ek desho biji pan sandhi ma utri shake che. Ane peli je agal ni sandhi che eno vadhare saro amal karva mate subsequently biji pan treaties ki bija pan dastavejo che. એ દસ્તાવેજોનો અંદર સંધિ તરીકે ફરીથી પણ ઉપયોગ કરી શકે છે. સો વન્સ ટ્રીટી ઇઝ એન્ટર્ડ બાય ધી સ્ટેટ્સ, ધેટ ઇઝ નોટ ધી ફાઇનલ ટ્રીટી. લાઈક સબસિક્વન્ટલી ઓલ્સો ઓન ધ સેમ સબ્જેક્ટ ઓર ઓન ધ ડિફરન્ટ સબ્જેક્ટ સ્ટેટ મે એન્ટર ઇન ટુ ધ ટ્રીટીઝ. ખ્યાલ આવે છે દરેકને? જો ન આવતો હોય તો તમે વચ્ચે પ્રશ્ન પૂછજો. ઓકે, અધરવાઇઝ આઈ કેન રીડ યોર ફેસીસ, આઈ કેન રીડ યોર આઈઝ ઇફ વી આર લર્નિંગ ઇન ક્લાસરૂમ, બટ હિયર આઈ એમ નોટ એબલ ટુ સી એની ઓફ યુ. આઈ એમ જસ્ટ ડિલિવરિંગ ધી લેક્ચર બાય લુકિંગ ઇન ટુ ધી કેમેરા. સો યોર પાર્ટિસિપેશન ઇઝ ઇક્વલી રિક્વાયર્ડ એન્ડ નીડેડ ફોર માય ડિલિવરી ઓફ સેશન. તમને ખબર પડે છે કે તમને નથી ખબર પડતી, તમે મને સેશનમાં કન્વે કરજો જેથી મને વધારે સારી રીતે સેશન ડિલિવર કરવામાં મદદરૂપ થાય. હવે આ જે બધી સંધિની મેં વાત કરી કે ટ્રીટી છે એમાં પાર્ટીઝ બને છે, કન્સેન્ટ આપે છે, બાઇન્ડિંગ છે, બંધનકારક છે, પણ એ ટ્રીટી ફોર્મ કેવી રીતે થાય છે, બનાવવામાં કેવી રીતે આવે છે, ઇઝ ધેર એની પ્રિસ્ક્રાઇબ પ્રોસિજર ટુ બી ફોલો ફોર ધી ફોર્મેશન ઓફ ટ્રીટી? તો વિયેના કન્વેન્શન પહેલા આવી કોઈ જ પ્રોસિજર નથી. નાઈધર વી કેન સે ધેટ ધીસ ઇઝ ધ વિચ યુ કેન સી ઓન યોર સ્ક્રીન, ધેટ ધીસ ઇઝ ધી પ્રિસ્ક્રાઇબ પ્રોસિજર ઓર સ્ટેપ્સ ફોર ફોર્મેશન ઓફ ટ્રીટી. ના, એવું નથી. પણ સામાન્ય રીતે ઇન જનરલ these are the steps which are taken place while two or more states are entering into the treaty. સામાન્ય રીતે જ્યારે દેશ દ્વારા, રાજ્યો દ્વારા સંધિ કરવામાં આવે છે તો એ આ પગથિયાઓ દ્વારા એ લોકો સંધિની રચના કરે છે. સૌથી પહેલું એક્રેડિટિંગ ઓફ પર્સન્સ બાય કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ્સ. જે સંધિ કરવા જઈ રહ્યા છે એવા રાજ્યો દ્વારા પોતાના પ્રતિનિધિઓની નિયુક્તિ થાય છે. સેકન્ડ સ્ટેપ આવે છે, નેગોશિએશન થાય છે. ત્રીજા સ્ટેજની સ્ટેપ કે સ્ટેજની અંદર જે ટ્રીટીના જે મેટર છે, જે પ્રોવિઝન્સ છે, એ લખાણનો સ્વીકાર કરવામાં આવે છે. અડોપ્શન ઓફ ટેક્સ્ટ ઓફ ધ પ્રપોઝ્ડ ટ્રીટી, પછી અડોપ્શન થાય, પછી એને કન્સેન્ટ આપવામાં આવે છે, એને સ્વીકૃતિ કે સંમતિ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે સ્વીકૃતિ અપાયેલી ટ્રીટી છે એ ટ્રીટીને અમલમાં લાવવામાં આવે છે. રાઈટ, અમલમાં ક્યાં લાવવામાં આવશે? Treaty will be implemented on the land of the contracting state. અને છેલ્લું સ્ટેપ આવે છે કે જે સંધિ અસ્તિત્વમાં આવી છે એ સંધિનું રજિસ્ટ્રેશન કરાવવું અને એને જાહેર કરવું. રાઈટ, સો ધીસ ઇઝ ધી પ્રોસિજર. લેટ અસ ડિસ્કસ વન બાય વન ઈચ એન્ડ એવરી સ્ટેપ. દરેક સ્ટેપને આપણે ધીમે ધીમે એક પછી એક સમજીએ. Accrediting of persons by the contracting states. જે પણ રાજ્ય સંધિ કરવા જઈ રહ્યા છે એ રાજ્યો દ્વારા
પોતાના પ્રતિનિધિઓને મોકલવામાં આવે છે. આ પ્રતિનિધિઓ સામાન્ય રીતે કોણ હોય છે? ધી હેડ ઓફ ધ કન્સર્ન મિનિસ્ટ્રી, રાઈટ? જે પણ વિષયની સંધિ હોય, એન્વાયરમેન્ટ પ્રોટેક્શનને લગતી સંધિ હોય, તો પર્યાવરણ સુરક્ષાની મિનિસ્ટ્રી જે છે એના કેન્દ્રની વાત કરું છું. અને સેન્ટ્રલ હેડક્વાર્ટરના સેન્ટ્રલ મિનિસ્ટ્રીના જે હેડ છે એમના એમને એક્રેડિટિંગ પર્સન તરીકે ગણવામાં આવશે. પ્રતિનિધિ જે વિષયની આંતરરાષ્ટ્રીય સંધિ થવા જઈ રહી છે તે વિષય જે મંત્રાલયમાં આવતો હશે એ મંત્રાલયના હેડ કોણ હોય? મંત્રી હોય. તો એ સેન્ટ્રલ મિનિસ્ટર જે છે એ આપણા દેશના પ્રતિનિધિ કહેવાય. આ બાબતને સામાન્ય લોની ભાષામાં કહીએ તો એક્સ ઓફિશિયો, જે વ્યક્તિ હેડ ઓફ ધ મિનિસ્ટ્રી છે એ એક્સ ઓફિશિયો એક્રેડિટિંગ પર્સન કહેવાશે. પોતે એ હોદ્દો ધરાવે છે માટે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ વ્યક્તિ. ખ્યાલ આવ્યો? એક્રેડિટિંગ પર્સન, ઇફ યુ વોન્ટ ટુ નોટ ડાઉન, નોટ ઇટ ડાઉન, ધ હેડ ઓફ ધી કન્સર્ન મિનિસ્ટ્રી, કોમા પ્રાઇમ મિનિસ્ટર આર ધી એક્સ ઓફિશિયો એક્રેડિટેડ પર્સન્સ ઓર રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સ્ટેટ એસ કેપિટલ. ગુજરાતીમાં સંબંધિત મંત્રાલયના વડા, કોમા વડાપ્રધાન પોતાની હોદ્દાની રૂએ રાજ્યના નિયુક્ત પ્રતિનિધિ ગણાય છે. હવે ધારો કે આવા કોઈ પણ હેડ ઓફ ધ મિનિસ્ટ્રી અથવા તો ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધી સ્ટેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સ્ટેટ. ધારો કે આમાંના કોઈ દેશના પ્રતિનિધિ તરીકે એ ટ્રીટી માટે જવાના ન હોય, એમની નિયુક્તિ ન કરવાની હોય બીકોઝ ઓફ એની રીઝન, ધેન એની પર્સન કેન બી સેન્ટ ઓર સિલેક્ટેડ એઝ એક્રેડિટિંગ પર્સન ઓર રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સ્ટેટ. કોઈ પણ વ્યક્તિને આવા પ્રતિનિધિ તરીકે નક્કી કરીને એમને પણ રાજ્યનું પ્રતિનિધિત્વ આપી શકાય. ટુ બીકમ ધી પાર્ટી ટુ ઇન્વોલ્વ ઓન બિહાફ ઓફ ધ સ્ટેટ ઓન ધેટ ઇન્ટરનેશનલ ડિસ્કશન. ખ્યાલ આવ્યો? હવે જ્યારે પણ આ બે સિવાયની, એટલે એક્સ ઓફિશિયો સિવાયની કોઈ પણ વ્યક્તિને જ્યારે આવા પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે છે ત્યારે એમની નિયુક્તિ કરતી વખતે જે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એક્સેશન ઓફ ફૂલ પાવર. શું કહેવાય છે? એક્સેશન ઓફ ફૂલ પાવર, સંપૂર્ણ સત્તા એ વ્યક્તિને આપવામાં આવે છે.
So, whenever the accrediting person is going to represent the state other than ex officio, then he must be given the full power by the state. कारण के जो full power ना आपेलो होय तो तमारे screen पर जी जुदा जुदा steps से एक दरेक step नी अंदर ए पोते आगर बदी शक्तो नथी except the permission is received from the state. जो full power ना आपामा आवेलो होय तो आवा प्रतिनिधि negotiation करी शक्तो नथी, स्वीकार नथी करी शक्तो, स्वीकृति नथी आपी शक्तो, राइट એનો અમલ કરાવવાનો પ્રશ્ન આવે તે દરેક સ્ટેજે એને દેશમાંથી પ્રાઇમ મિનિસ્ટરની ઓર પ્રેસિડેન્ટની અથવા તો જે તે દેશના નિયમ પ્રમાણે જે દેશનું જે બંધારણ જેવી જોગવાઈ કરતું હોય એવા સોવરેન પાવર પાસેથી અને મંજૂરી મેળવવી પડે ધીસ વિલ ડીલે ધ પ્રોસીજર ફોર ધ ફોર્મેશન ઓફ ધ ટ્રીટી આથી જ્યારે પણ પ્રતિનિધિની નિયુક્તિ કરવામાં આવે છે વેન ધ એક્રેડિટિંગ પર્સન ઇઝ સેન્ટ અધર ધેન એક્સ ઓફિશિયો ધેન હી મસ્ટ બી એમ્પાવર્ડ વિથ ધી ફૂલ પાવર અપોઇન્ટમેન્ટ ખ્યાલ આવ્યો આ ફૂલ પાવર અપોઇન્ટમેન્ટ નો મતલબ એમ થાય છે કે ધ રિપ્રેઝેન્ટેટિવ હેઝ ધી પાવર ઓર ઓથોરિટી not only to involve himself for negotiation or adoption but he can give consent on behalf of the state khyal aayo so ek pehlu step aave che ki pratinidhi ni niyukti karvani pratinidhi ni niyukti thai jaye tyar baad he will take part in the negotiation vatagat je thashe e vatagat ni andar આવા પ્રતિનિધિ દ્વારા ભાગ લેવામાં આવશે નેગોશિએશન ની સ્ટેજ જ્યારે આવે છે તેની અંદર પ્રપોઝલ્સ આર પુટ ફોર ફોરવર્ડિંગ જે પ્રસ્તુતિ છે કે આપણે આ શરતોની ચર્ચા કરવાની છે તો એની પ્રપોઝલ્સ આ એક્રેડિટિંગ પર્સનને આપવામાં આવે છે ઇમેજિન કરો કે વિયેના કન્વેન્શન પેલી જે ઓફિસ બતાડી હતી મેં તમને હમણાં એ ઓફિસની જે જનરલ એસેમ્બલી હતી જેમાં સી શેપમાં બધા બેઠેલા હતા એની અંદર આ બધા જ એક્રેડિટિંગ પર્સન્સ કે રિપ્રેઝેન્ટેટિવ્સ બેઠા હોય એમને આવી પ્રપોઝલ્સની કોપી આપવામાં આવી હોય સો પ્રપોઝલ્સ આર પુટ ફોરવર્ડેડ ટુ ધેમ They discuss each and every proposal together. ખ્યાલ આવ્યો એ લોકો બધા એ જગ્યાએ બેસીને આ પ્રોવિઝન જે પણ બનાવવામાં આવેલી છે કે સજેશન્સ માંગવામાં આવે છે એ તમામ મુદ્દાઓની ચર્ચા કરશે એમાં હાર્મોનાઇઝ્ડ થશે એટલે કે સંમત થશે રાઈટ કોઈકમાં કોઈકને વાંધો હશે તો એક રિપ્રેઝેન્ટેટિવ એમ કે છે કે ના આ એક તરફી પ્રોવિઝન છે આમાં માત્ર ને માત્ર લાયબિલિટી ઊભી થાય છે આમાં અધિકાર પણ ઊભા કરો ખ્યાલ આવે છે તો એ રીતે અહીંયા ડિસ્કશન થશે ડેલિબરેશન થશે હાર્મોનાઇઝેશન ઓફ ધ ડિસ્કશન થશે ત્યારબાદ એક ટેન્ટેટિવ એગ્રીમેન્ટ તૈયાર કરવા માટેની એક ચર્ચા વિચારણા થશે કે આટલા આટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે એક એ કન્ક્લુઝન પર આવીએ છીએ કે જો નોર્થ એટલાન્ટિક રિજિયનનો ઉપયોગ કરવો હશે તો સૌથી પહેલું કે કોઈ પણ દેશ ત્યાં પોતાનો હક જમાવી શકશે નહીં આ એક મુદ્દો થયો બીજો મુદ્દો થશે કે કોઈ પણ દેશે ત્યાં વાતાવરણ દૂષિત થાય તેવી પ્રવૃત્તિ કરવાની રહેશે નહીં ઓલ ધી એક્રેડિટેડ પર્સન્સ આર એગ્રીડ ઓન ધેટ થર્ડ ઓબ્ઝર્વેટરીઝ ઇફ આર એસ્ટેબ્લિશ ઇન ધી નોર્થ એન્ટાર્કટિક રિજિયન ધેન ઇટ શુડ બી ઓફ ધ સ્પેસિફિક સાઇઝ આ ત્રીજો મુદ્દો ધારો કે એ કન્વેન્શનમાં મૂકવામાં આવેલો છે કે ત્યાં જે પણ ઓબ્ઝર્વેટરીઝ બનાવવામાં આવશે
to observe, to analyze for the research purpose of the space. तो ये ऑब्जर्वेटरी अमुक अमुक પ્રમાણમાં જ મોટી હશે એની અમુક જ સાઈઝ હશે દરેક દેશના રિપ્રેઝેન્ટેટિવ એ ઓબ્ઝર્વેટરીમાં મેક્સિમમ 15 લોકો જ ત્યાં કામ કરી શકશે એક દેશ તરફથી તો આવો મુદ્દો આવ્યો એટલે શું પ્રશ્ન થશે કે ના ભાઈ એવું ના હોય માત્ર 15 જ સાયન્ટિસ્ટ કે રિસર્ચર્સ ત્યાં જઈને રિસર્ચ કરી શકે એવું રિસ્ટ્રિક્શન અમને મંજૂર નથી તો શું થશે એની ઉપર ચર્ચા થશે પછી સંમતિ સાધવામાં આવશે there must be some tentative agreed consent should be derived at this second stage of negotiation શું થશે કે આ 15 ની પણ આપણે એટલીસ્ટ એવું રાખો કે not more than 125 representatives or researchers or scientists will be present in the concerned observatory તો શું થયું હાર્મોનાઇઝેશન થયું રાઈટ તો આવી બધી બાબતો છે તે આ સેકન્ડ સ્ટેજમાં કરવામાં આવે છે ધેટ ઇન ધ સેકન્ડ સ્ટેજ ઓફ નેગોશિએશન ધી કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ ફર્સ્ટ પુટ ધેર પ્રપોઝલ્સ એન્ડ વિલ બી ફોરવર્ડેડ ટુ ઓલ ધ પ્રેઝન્ટ એક્રેડિટિંગ પર્સન્સ ધીઝ રિપ્રેઝેન્ટેટિવ્સ વિલ discuss and deliberate these received proposals they will harmonize themselves wherever they have different opinion in this negotiation stage after all they will conclude to some tentative agreed points કેટલાક સંભવિત સંમતિ આપવામાં આવેલા મુદ્દાઓ ઉપર એ લોકો પહોંચશે રાઈટ અને પછી ઇફ રિક્વાયર એટ ધીસ નેગોશિએશન સ્ટેજ ધીસ કન્સર્ન રિપ્રેઝેન્ટેટિવ કેન ઓલ્સો કન્સલ્ટ ધી ટેન્ટેટિવ એગ્રીડ પોઈન્ટ્સ વિથ ધેર ગવર્મેન્ટ નેગોશિએશનના જ સ્ટેજ ઉપર પ્રતિનિધિઓ જે કન્વેન્શન બનાવવા જઈ રહ્યા છે એમાં જે મુદ્દાઓ ઉપર સંમત થયેલા છે એ મુદ્દાઓનું જે પરિણામ આવ્યું છે એ પરિણામને એમના દેશના સરકાર રાજ્ય ગવર્નમેન્ટ જે છે ગવર્નમેન્ટ એની સાથે એ ચર્ચા વિચારણા કરશે કન્સલ્ટેશન કરશે અને જો ગવર્નમેન્ટ એને એક્સેપ્ટ કરશે તો પછી જે ત્રીજો સ્ટેજ છે એ આવશે રાઈટ ઇફ ધ પર્સન ઇઝ નોટ સેન્ટ વિથ ફૂલ પાવર ઇન્સ્ટ્રુમેન્ટ જો પ્રતિનિધિને સંપૂર્ણ સત્તાવાળે નિમણૂક સાથે મોકલવામાં નહીં આવ્યો હોય ધેન કન્સલ્ટેશન વિથ ધ કન્સર્ન ગવર્નમેન્ટ ઇઝ મેન્ડેટરી રાઈટ એ ફરજિયાત છે કે પ્રતિનિધિએ પોતાની સરકાર સાથે આ વિષયમાં કન્સલ્ટેશન કરવું પડશે એટ ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ ફોર્મેશન ઓફ ધ ટ્રીટી ધેન ધ થર્ડ સ્ટેજ અડોપ્શન ઓફ ટેક્સ્ટ લખાણ જે પણ પેલો ટેન્ટેટિવ એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યો એનો સ્વીકાર તો કરવો પડશે રાઈટ તો આવું જ્યાં પણ સંધિ કે એને સામાન્ય રીતે કન્વેન્શન જ્યાં પણ જે જગ્યાએ થઈ રહ્યું છે એ જગ્યાએ જે પણ સેક્રેટરીએટનો ઉપયોગ કરવામાં આવ્યો હશે એ સેક્રેટરીએટ દ્વારા એ ઓફિસ દ્વારા નોર્મલી તો જ્યાં યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર છે એની બ્રાન્ચીસ છે એ જ બધી જગ્યાઓએ આવી ટ્રીટીઝ થતી હોય છે સપોઝ ધીસ ટ્રીટીઝ બાયલેટરલ ટ્રીટીઝ બે પક્ષીય સંધિ છે તો બેમાંથી કોઈ પણ એક દેશમાં આ સંધિ માટેના સ્ટેપ્સ ફોલો થતા હશે રાઈટ ધારો કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવી કોઈ સંધિ થવા જઈ રહી છે તો એ સંધિ ક્યાં તો ઇન્ડિયામાં થશે કાં તો ઓસ્ટ્રેલિયામાં થશે
જે તે દેશનું જે સેક્રેટરીએટ છે એ સેક્રેટરીએટ પોતાની ઓફિસીસ પ્રોવાઈડ કરશે. ઓફિસીસ એટલે પોતાનો બધા જ પ્રકારની પોતાની સવલતો એ પ્રોવાઈડ કરશે. ગુડ ઓફિસીસ વિલ બી પ્રોવાઈડેડ બાય ધી કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ્સ ઇફ ઇટ ઇઝ બાયલેટરલ ટ્રીટીઝ. ઇફ ઇટ ઇઝ પ્લુરીલેટરલ ટ્રીટીઝ, જો એકથી બે થી વધારે દેશો હશે તો કોઈ પણ એક દેશમાં સાર્ક કન્વેન્શન મળે છે. તો સાર્કના જે 9 મેમ્બર્સ છે, જે દેશ એ 9 દેશમાં વારા ફરતી સાર્કનું દર વર્ષે અધિવેશન ભરાય છે, રાઈટ? તો એક વર્ષે ઇન્ડિયામાં થયું, એક વર્ષે સિંગાપોરમાં થયું, રાઈટ? તો એક વર્ષે નેપાળમાં થયું. તો જે જગ્યાએ આવું કન્વેન્શન મળે છે એ દેશની સરકાર જે સવલતો પૂરી પાડે એને કહેવામાં આવે ગુડ ઓફિસીસ ઓર ઓફિસીસ પ્રોવાઇડેડ બાય ધી સ્ટેટ. તો જે પણ જગ્યાએ આ ટ્રીટીઝનું નેગોશિએશન કન્ક્લુડ થયું એ જગ્યાનું જે ઓફિસ સેટઅપ છે એમના દ્વારા આ સ્વીકૃત થયેલી શરતો કોવેનન્ટ્સ ઓફ ધી પ્રોપોઝ્ડ કન્વેન્શન આર ડ્રાફ્ટેડ, એમના દ્વારા એક ડ્રાફ્ટ બનાવવામાં આવશે, એક પ્રપોઝલ બનાવવામાં આવશે, એક પ્રસ્તાવ લખવામાં આવશે. આ જે પ્રસ્તાવ લખવામાં આવશે એ લખાણને વાંચીને યસ આઈ હેવ રિસીવ્ડ એન્ડ રેડ એન્ડ એગ્રી, આ ત્રણ બાબતોને જાહેર કરવા માટે ક્યાં તો અડોપ્શન ઓફ ટેક્સ્ટ બાય સિગ્નેચર થશે ઓર અડોપ્શન ઓફ ટેક્સ્ટ બાય ઇનિશિયલી, ક્યાં તો સિગ્નેચર કરવામાં આવશે. સિગ્નેચર ક્યારે થશે? જ્યારે ફૂલ પાવર એક્ઝિક્યુટ કરવામાં આવ્યો હશે ત્યારે, અથવા તો એ ટ્રીટીની પ્રોસિજરમાં જે તે વ્યક્તિ પોતે એક્સ ઓફિશિયો હાજર રહેલી હોય. જો આ બેમાંથી કોઈક ન હોય, એટલે કે એક્સ ઓફિશિયો ઇઝ નોટ ધ પર્સન હુ ઇઝ providing his services for formation of treaty, ત્યારે કે તમને એ જગ્યાએ માત્ર પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને મોકલવામાં આવેલા છે with restricted powers, મર્યાદિત સત્તાઓ સાથે, જે સત્તાની અંદર દેશ તરફથી સંમતિ આપવાની સત્તાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. Then in that case, you will put initials, not the signature, right? તો જ્યારે ફૂલ પાવરથી વ્યક્તિ આ પ્રોસિજરમાં ઇન્વોલ્વ નથી હોતી ત્યારે એ વ્યક્તિ જે લખાણનો સ્વીકાર કરે છે એ લખાણને શું કહેવામાં આવે છે? ઇનિશિયલ્સ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ ઇનિશિયલ થાય છે. ઇફ ધ પર્સન ઇઝ attending or involving with full power or ex officio, he will put his signature, એ પોતાનો દસ્તખત કરીને આ લખણનો સ્વીકાર કરવામાં આવશે. જો ઇનિશિયલિંગ કરવામાં આવેલું હશે તો એવા સંજોગોમાં ઇનિશિયલિંગને સ્વીકૃતિ લેવી પડશે જે ચોથા સ્ટેજમાં આવે છે. ખ્યાલ આવ્યો? પરંતુ જો સ્વીકાર કરવામાં આવ્યો છે બાય ધી મેમ્બર સ્ટેટ્સ, જેટલા પણ જુદા જુદા દેશો આ સંધિની પ્રોસિજરમાં ત્યાં હાજર રહેલા છે, તો એ હાજર રહેલાઓએ આ લખાણનો સ્વીકાર કર્યો છે એવું ક્યારે કહેવાશે? તો જ્યારે અકોર્ડિંગ ટુ ધી વિયેના કન્વેન્શન, વેન 2/3 consent is received by the states attending and voting. જેટલા પણ દેશો આ સંધિનો અમલમાં લાવવા માટે ભાગ લઈ રહ્યા હોય એની 2/3 બહુમતીથી સ્વીકારવામાં આવે તો જ આ ત્રીજું સ્ટેજ પૂરું થયેલું ગણાશે. ખ્યાલ આવ્યો?
આ વિયેના કન્વેન્શન ના આવ્યા પછીની જોગવાઈ. વિયેના કન્વેન્શન ના આવ્યા પહેલા આવી કોઈ ટુ થર્ડ મેજોરિટી ઓફ ધી સ્ટેટ્સ પ્રેઝન્ટ એન્ડ વોટેડ એવી કોઈ રિક્વાયરમેન્ટ નહોતી. એટલે સામાન્ય બહુમતી ગણવામાં આવતી હતી. ટુ થર્ડ એટલે 75%, રાઈટ? જ્યારે 1.5% થી પણ જો બહુમતી મળે, અડધાથી વધારે લોકો, 50% થી વધારે દેશ દ્વારા જો સ્વીકારવામાં આવેલું હોય, તો વિયેના કન્વેન્શનના આયા પહેલા પણ આ સંધિનો અમલ કરાવવો શક્ય બનતો હતો. પરંતુ વિયેના કન્વેન્શનના આયા પછી બહુમતી કોને કહેવામાં આવશે? ટુ થર્ડ, 75% કે એનાથી વધારે લોકો આવા એગ્રીમેન્ટનો સ્વીકાર કરશે તો એને સ્વીકાર કહેવામાં આવશે. ખ્યાલ આવ્યો? Now let us move to the fourth stage of consent, સ્વીકૃતિ. આ જે કન્સેન્ટ છે એ કન્સેન્ટ જુદી જુદી ચાર રીતે કરવામાં આવે છે. These are the four steps or four kinds to give consent. જે પણ રાજ્યો અત્યાર સુધી તમને આ ચોથું નથી દેખાતું, પિંક કલરમાં જે લખેલું છે તે છે એક્સેશન. એક્સેશન એટલે અમલવારી, રાઈટ? આ પિંક કલરમાં આ મને ખસેડતા આવડતું નથી એટલે હું એ નહીં કરી શકું, પણ યુ કેન મિનિમાઇઝ કરી શકું. યસ, સો કન્સેન્ટ જે છે તે આ ચાર જુદી જુદી રીતે આપી શકાય છે. સૌથી પહેલા લેટ અસ ડિસ્કસ સિગ્નેચર. કન્સેન્ટ બાય સિગ્નેચર. સિગ્નેચર કોણ કરી શકે? એઝ આઈ હેવ મેન્શન ઇન ધી પ્રીવિયસ સ્ટેજ, ધ વન હુ હેઝ ધી ફૂલ પાવર, રાઈટ? જેને આવો ફૂલ પાવર હશે એ સિગ્નેચર કરશે અને એનાથી એ જે સંધિ છે એનો એમણે સ્વીકાર કર્યો છે, અંગીકાર કર્યો છે અને પોતે એ સંધિથી બંધનકારક છે એવી એના ઉપરથી બાબત ફલિત થશે. ઇફ ધ એક્રેડિટિંગ પર્સન ઇઝ પ્રેઝન્ટેડ વિથ ફૂલ પાવર, હી વિલ પુટ ધી સિગ્નેચર ઓન ધ એગ્રીમેન્ટ એન્ડ બાય ધેટ સિગ્નેચર ધ સ્ટેટ ઇઝ બાઉન્ડ બાય ધી કોવેનન્ટ્સ ઓફ ધેટ કન્વેન્શન, રાઈટ? જે પ્રોવિઝન્સ હોય સંધિની, એ સંધિની પ્રોવિઝન્સ ને કોવેનન્ટ કહેવામાં આવે છે. COVENENT, કોવેનન્ટ એટલે શરતો, જેને આપણે મ્યુનિસિપલ લો માં પ્રોવિઝન્સ કહીએ છીએ, રાઈટ? સેક્શન્સ કહીએ છીએ, આર્ટિકલ્સ કહીએ છીએ, એને કોવેનન્ટ, કન્ડિશન એવું પણ કહેવામાં આવતું હોય છે. અને જે સંધિ થાય છે એ ટ્રીટીને ટ્રીટી પણ કહેવાય છે અને કન્વેન્શન પણ કહેવામાં આવે છે, રાઈટ? તો વેન ધ પર્સન ઇઝ હેવિંગ ફૂલ પાવર, હી વિલ ગીવ હિઝ કન્સેન્ટ બાય ગિવિંગ સિગ્નેચર. ઇફ ધ પર્સન ઇઝ નોટ હેવિંગ ફૂલ પાવર, હી વિલ પુટ હિઝ ઇનિશિયલ્સ એન્ડ આફ્ટર કન્સલ્ટિંગ વિથ ધ કન્સર્ન્ડ ગવર્નમેન્ટ, the person will, after consulting the nation or the state, put his signature. તો આવી સહી આપવાથી પણ આ જે કન્સેન્ટ છે તે કન્સેન્ટ આપેલી ગણાશે. ઘણી વખત એવું થાય છે કે આ જે કન્સેન્ટ કે ઇનિશિયલ છે એ પણ દેશ પોતપોતાના દેશમાં કરતા હોય છે, રાઈટ? કે એ જ્યારે પણ આવા રિપ્રેઝન્ટેટિવ પોતાના દેશમાં પાછા જાય, એ ઇન્સ્ટ્રુમેન્ટ જે પણ એગ્રીમેન્ટ છે એ જે તે હેડને આપે અને હેડ એની ઉપર સહી કરી અને એ વસ્તુ જે તે ઓફિસ સેક્રેટરીએટને મોકલવામાં આવે અને એ સેક્રેટરીએ
એ જે સંધિ છે એનો અમલ કરાવ્યો. પરંતુ વિયેના કન્વેન્શનમાં જેટલા પણ દેશોએ પોતે સંમતિ આપી છે એ દેશો માટે એક બહુ જ અગત્યની અને મેન્ડેટરી પ્રોવિઝન છે, વેન ધેર ઇઝ આઈધર પ્લુરિલેટરલ ટ્રીટી ઓર મલ્ટીલેટરલ ટ્રીટી, રાઈટ? બેમાંથી કોઈ પણ પ્રકારની સંધિ હશે, પણ એ સંધિ જો વિયેના કન્વેન્શનમાં સ્વીકૃતિ આપેલા દેશો વચ્ચે થતી હશે તો એ દેશોએ આવી જે સહી છે આ સહી એકબીજાની સામે, બહુ જ ધ્યાનથી સાંભળજો, એકબીજાની સામે એક જ સમયે અને એક જ જગ્યાએ કરવાની રહેશે. શું થશે? વેન the agreement is going to be entered by the states on the stage of consent, a cursor jya fari rahyo che, a consent will be expressed by the representative by putting signature at the same place and in the presence of each other. જેટલા પણ રાજ્યોએ વિયેના કન્વેન્શનમાં સ્વીકૃતિ આપી છે એ રાજ્ય અંદર સંધિ કરશે ત્યારે એમાં પોતાની સ્વીકૃતિ આપતી વખતે જો સહી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવતી હશે તો આવી સહી એક જ સમય એક જ જગ્યાએ અને એકબીજાની હાજરીમાં કરવાની રહેશે. ક્લિયર? બીજું જે મેથડ છે, જે મેથડ પ્રમાણે રાજ્ય પોતાની કન્સેન્ટ આપી શકે છે એ છે બાય એક્સચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, દસ્તાવેજોની અદલા બદલી કરીને. તમે જોયું છે ઘણી વખત ન્યૂઝ ચેનલમાં કે પ્રાઇમ મિનિસ્ટર હોય છે એ બીજા દેશના પ્રાઇમ મિનિસ્ટરને એક બ્લુ, બ્રાઉન, રેડ, મરૂન એવા કોઈ કલરની ફાઇલ હોય, એ ફાઇલમાં ટેબલ ઉપર બેઠા હોય, પાછળ એ બે દેશના ફ્લેગ હોય, એમની બાજુમાં બે એમના ઓફિશિયલ્સ બેઠા હોય, ઓફિસર્સ હોય, એમની પાછળ બે જણ ઊભા હોય, જે ફાઇલને આ બે પ્રાઇમ મિનિસ્ટર્સ કે પ્રેસિડેન્ટને પ્રાઇમ મિનિસ્ટર ખોલે, ફોટો આવું ક્લિપિંગ ન્યૂઝમાં જોઈ હશે તમે, સહી કરે પછી ઊભા થાય, એ જે ફાઇલ છે એને પેલા જે બાજુમાં ઓફિસર્સ ઊભા હોય એ બંધ કરે, સાહેબના હાથમાં આપે અને પછી સાહેબ એ બંને ફાઇલ એકબીજાને આપે, ધેન ધે શેક હેન્ડ્સ, પછી બધા ક્લેપ કરે. આ જે બાબત છે ધેટ ઇઝ રિક્વાયરમેન્ટ ટુ ગીવ કન્સેન્ટ બાય એક્સચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ખ્યાલ આવ્યો? સો એ કઈ મીડિયામાં આપવા માટે એ વસ્તુ થતી નથી, પરંતુ ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ટુ ધ વિયેના કન્વેન્શન. ઇફ ધ કન્સેન્ટ ઇઝ ગિવન બાય એક્સચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો પેલી તો ખરી, જો તમે સહી કરી એકબીજાની હાજરીમાં, રાઈટ? એકથી વધારે હોય છે લોકો, SAARC કન્વેન્શન થાય છે, પછી G8, G10, G20 એવા જે ઇન્ટરનેશનલ કન્વેન્શન થાય છે, આ બધા જ ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં તમે જોજો કે બધા જ પ્રેસિડેન્ટ્સ, પ્રાઇમ મિનિસ્ટર્સ કે મિનિસ્ટર્સ ઓર ધી રિપ્રેઝેન્ટેટિવ્સ એક કોન્ફરન્સ હોલ જેવામાં બેઠેલી ક્લિપિંગ્સ આવે છે, રાઈટ? ધે સાઇન્સ એન્ડ ધેન ધે ઓલ્સો સ્ટેન્ડ ફોર અ ગ્રુપ ફોટો. ધીસ ઇઝ વોટ, ધીઝ આર ધી મેથડ્સ ટુ એક્સપ્રેસ ધી કન્સેન્ટ, રાઈટ? તો એક્સચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જ્યારે બે કે વધારે દેશો વચ્ચે ટ્રીટીઝ થાય છે ત્યારે એવા સંજોગોમાં આવા દસ્તાવેજો જે ખરેખર વિચ ઇઝ ધ ટ્રીટી,
એ ડોક્યુમેન્ટને એક્સચેન્જ કરવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે ડોક્યુમેન્ટને એક્સચેન્જ કરવાના બદલે દેશના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા ઓર એક્રેડિટિંગ પર્સન ઓલ્સો સેન્ડ લેટર્સ ઓર નોટ્સ વિથ ઈચ અધર. ઇન્સ્ટેડ ઓફ એક્સચેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, સંધિને જ અદલા બદલી કરવાના બદલે ઘણી વખત એક નાનું એન્વેલપ જ આપવામાં આવતું હોય છે, લેટર ઓફ કન્સેન્ટ ઓર સમ નોટ્સ રિપ્રેઝેન્ટિંગ ધી એક્સેપ્ટન્સ ઓફ ધ સ્ટેટ. તો શક્ય છે કે સંધિની જ દસ્તાવેજની અદલા બદલી થાય, શક્ય છે કે કોઈ પણ એક પત્રની અદલા બદલી કરવામાં આવે, શક્ય છે કે કોઈક એક લખાણની, જે લેટર બી નથી ઇન્સ્ટ્રુમેન્ટ પણ નથી, એની અદલા બદલી કરવામાં આવે. તો આવા એક્સચેન્જને કન્સેન્ટ આપેલી કહેવાશે. 1994માં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પાસે એક ડિસ્પ્યુટ આવ્યો જેની અંદર બે દેશ વચ્ચેના અધિકાર અને ફરજોનો વિવાદ થયેલો હતો. આ જે બે દેશ હતા એ બે દેશની અંદર કિંગ ઓફ સાઉદી અરેબિયા એન્ડ ધી આમીર ઓફ બહરીન, આ બે દેશ વચ્ચે, એટલે સાઉદી અરેબિયા અને બહરીન વચ્ચે રાઇટ્સ અને ડ્યુટીઝ ઉપર એક ડિસ્પ્યુટ થયેલો હતો. અને એ ડિસ્પ્યુટને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં મૂકવામાં આવ્યો. ધીસ ઇન્સિડેન્ટ ઇઝ નોન એઝ ડિસ્પ્યુટ બિટવીન કિંગ ઓફ સાઉદી અરેબિયા એન્ડ આમીર ઓફ બહરીન. તો એ જે પણ વિવાદ હતો એ વિવાદને ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ ઉપરનો વિવાદ ગણવો કે કેમ એ પ્રશ્ન ઉભો થયો. તો એ વખતે એ બાબત સામે આવી કે કિંગ ઓફ સાઉદી અરેબિયાએ એક લેટર લખ્યો હતો. કોને લખ્યો હતો? આમીર ઓફ કતાર, રાઈટ? એટલે સાઉદી અરેબિયા દ્વારા એક લેટર કતારને લખવામાં આવેલો હતો અને આ જ સાઉદી અરેબિયાના કિંગ દ્વારા એક એવો જ લેટર બહરીનના કિંગ આમીરને પણ લખવામાં આવેલો હતો. અને આવા જ લેટર્સ એમની પાસેથી પણ એને પાછા મળેલા હતા. તો કોઈ દસ્તાવેજની અદલ બદલ કરવામાં આવેલી નહોતી, બટ મિયરલી ધ લેટર્સ વેર એક્સચેન્જ્ડ બાય કિંગ ઓફ સાઉદી અરેબિયા એન્ડ આમીર ઓફ કતાર એન્ડ કિંગ ઓફ સાઉદી અરેબિયા એન્ડ આમીર ઓફ બહરીન. ધીઝ એક્સચેન્જ ઓફ લેટર્સ were considered as international agreement by International Court of Justice and it was stated in its report of 1994. So, 1994માં આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતે એ બાબતને સ્વીકાર કર્યો કે જો સંધિનો દસ્તાવેજ અરસપરસ અદલ બદલ ન કરવામાં આવેલો હોય, પરંતુ જો આવા કોઈ કાગળોની અદલા બદલી થઈ હશે તો એને પણ કન્સેન્ટ કહેવામાં આવશે. અને સંધિ એ બીજું કશું જ નથી પણ શું છે? ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટ, જે ડોક્યુમેન્ટમાં જે દેશોએ ભાગ લીધો છે એના માટે એ સંધિ કહેવાશે, બાકીના માટે ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટ બને છે, રાઈટ? તો આ રીતે કન્સેન્ટ સેકન્ડ મેથડથી પણ આપી શકાય. As we have reached to the end of the session, અહીંયા હું આ બે પદ્ધતિથી સ્ટોપ થઉં છું અને I would like to end this session. અત્યાર સુધી જે પણ આપણે આ સેશનમાં ચર્ચા કરી એમાં તમને કોઈને કોઈ જ ડિફિકલ્ટી, કોઈ જ પ્રશ્ન, એની નો ક્વેશ્ચન ઓર ક્વેરી? નો મેમ.